thank we'll you નમસ્કાર મિત્રો જોઈવા શક્તિ હું છું રામકૃષ્ણ સોલંકી તમે જોઈ છે છો મારી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ અને મેં તમને આપી રહ્યા છે ટેક્ટર કોન્સ્ટન્ટ અપડેટ જો મિત્રો નવા તમે હોવ મારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો જો ગમે તો લાઇક શેર અવશ્ય કરજો કારણ કે ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવું છું અને હા બીજું કહેવાનું કે વિડિયો સ્કીપ કરતાને વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો પૂરેપૂરો વિડીયો શાંતિથી જોવાની સાંભળવાની અને સમજવાનો પ્રયત્ન કરજો હું મારું બેસ્ટ આપવાનો છું તમને જરાય ફોર્મ ભરવામાં તકલીફ ન પડે એ રીતે આ વિડીયો હું બનાવવાનું છું અહીંયા લખ્યું છે કે ગ્રાન્ટેડ ભરતી બે હજાર એકવીસ કેવી રીતે ભરશો ફોર્મ ટેકનિકલી સંપૂર્ણ માહિતીમાં જઈ શકતી ટીમ જુઓ આ વખતે શું આવ્યું છે નવું મિત્રો હું તમને સ્ટેપ બાય સ્ટેપ આ બધી જ પ્રોસેસ કમ્પ્લીટલી સમજાવવાનો છું અને બધા જ પાસા આવરી લેવાનો છું ટોટલી જેટલા પણ કેન્ડિડેટ છે એ તમામને ફોર્મ કઈ રીતે ભરવું ક્યાંથી સ્ટાર્ટ કરવું એ તમામ માહિતી આ વિડીયોની અંદર તમામ કેટેગરીના મહિલા હોય પી એચ હોય કે કોઈ પણ બધી જ ડિટેલ આ વિડીયોમાં આપવાનો છો તો વિડીયોને શરૂઆતથી જ લાઈક કરવાનું ભૂલતા નહીં અને જો વિડીયો જોયા પછી સંપૂર્ણ વિડીયો જોયા પછી ના સમજણ પડે તો વિડીયો બે વાર જોજો મિત્રો પણ સંપૂર્ણ સમજણ પ્યા પછી પણ જો કોઈ ક્વેરી હોય તો કોમેન્ટમાં અવશ્ય લખજો અને સવારથી જ ઘણા બધા મિત્રોના ફોન હતા કે સર તમે આ બાબતે વિડીયો બનાવો પણ ઘણી બધી ક્વેરીસો સોલ્વ કરતાં કરતાં અત્યારે કમ્પ્લીટલી આપણું સેટઅપ પૂરું થઈ ગયું છે અને સેટઅપ પૂરું થયા બાદ આ વિડીયો બનાવી રહ્યો છું કે લગભગ હવે નેવું ટકા કોઈ ક્વેરી વેબસાઇટની અંદર નથી તમારા જેટલા પણ પ્રોબ્લેમ્સ સવારથી હતા એ આઉટ ટેકનિકલ સપોર્ટ લઈને પણ આઉટ કરવાનો પ્રયત્ન કર્યો છે ઘણા બધા મિત્રોના કોલ્સ સવારથી હતા એટલે અમુકને જે ક્વેરી હતી એ આઉટ કરી આપ્યું છે તેમ છતાંય હવે સ્ટેપ બાય સ્ટેપ જેટલા મિત્રોને અગાઉ પણ કીધું હતું કે જ્યારે પણ શરૂઆત થાય ત્યારે શાંતિ રાખવાની અને બે ત્રણ દિવસ થાય પછી ફોર્મ ભરજો તમે સીધે સીધા ભરો નહીં કારણ કે એક નાની ભૂલ તમને છેક સુધી હેરાન કરી શકે છે તો વિડીયો આ જોઈ લેજો ને પછી ફોર્મ ભરજો તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો પૂરો થાય અને પૂરો જોયા પછી જો તમે ફોર્મ ભરશો તો તમારા ફોર્મમાં કોઈ ક્વેરી આવશે નહીં પણ હા વિડીયો અવશ્ય વ્યવસ્થિત રીતે સમજજો તો ચાલુ કરીએ મિત્રો પહેલાં થોડી જે ઇન્સ્ટ્રક્શન છે એ લોકોની એ વાંચી લઈએ અને સમજી લઈએ બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં અરજી કરતી વખતે લોગિન કરતી વખતે ધ્યાનમાં લેવા અંગેની સૂચનાઓ મિત્રો ગઈ વખતે જ્યારે સરકારીના ફોર્મ ભરાયા ત્યારે લોગ ઇનની વસ્તુ હતી નહીં આ નવું આવ્યું છે તો જોઈએ આપણી જે વેબસાઇટ છે એ વેબસાઇટ તમારે સૌથી પહેલાં તો ગૂગલનું જે સર્ચ બાર છે એ સર્ચ બારની અંદર તમારે ની ઓફિશિયલ વેબસાઇટ ટાઇપ કરી દેવાની છે એ ટાઇપ કરશો એટલે આવો ઇન્ટરફેસ આવશે અને આ ઇન્ટરફેસની અંદર જો અહીંયા ઉપર ટાઇપ કરેલું છે અને નીચે આ જે ઓફિશિયલ લોગો છે એ સાઇટ ખોલીને એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એ ક્લિક કર્યા બાદ તમને આવો ઇન્ટરફેસ દેખાશે હવે આ ઇન્ટરફેસ આપણી ઓફિસિયલ વેબસાઇટનો છે હવે વેબસાઇટની અંદર અહીંયા માં પહેલી નોટિફિકેશન છે એમાં તારીખ આપણે જોઈ લે ક્યાં સુધી ફોર્મ ભરાવાના છે તો ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે તારીખ પંદર એક બે હજાર એકવીસ તથા ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ માટે અઢાર એક બે હજાર એકવીસથી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકાશે તો ક્લિયર થઈ ગયું ઉચ્ચતર માધ્યમિક પંદર તારીખથી સ્ટાર્ટ થવાનું છે ગ્રાન્ટેડ માધ્યમિક અઢાર એક બે હજાર એકવીસથી શરૂ થવાનું છે હવે અહીંયા નીચે જે રજીસ્ટરની લિંક છે ત્યાં જોશો એટલે ચાર ભરતી આપણી છે સેકન્ડરી હાયર સેકન્ડરી ગવર્મેન્ટ અને ગ્રાન્ટીનેડ તો અહીંયા જે ચાર છે એમાંથી તમારે જે લાસ્ટ ઓપ્શન છે એપ્લાય ફોર હાયર સેકન્ડરી ગ્રાન્ટીનેડની અત્યારે ચાલુ છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે જો અહીંયા તમે જોઈ રહ્યા છો સ્ક્રીનશોટની અંદર એપ્લાય ફોર હાયર સેકન્ડરી ગ્રાન્ટીનેડ એના ઉપર ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કર્યા પછી સૌથી પહેલાં આવો ઇન્ટરફેસ આવશે અહીંયા તમને લોગિન નું દેખાય છે મિત્રો અહીંયા બધા લોકો ભૂલ કરી ગયા કે જે સીધે સીધો અહીંયા ટાટનો નંબર નાખે છે અને ડેટ ઓફ બર્થ કરે છે પહેલીવાર જો તમે અહીંયા ફોર્મ ભરતા હોવ પહેલીવાર સાઇટ ઉપર પહેલીવાર તમારું ફોર્મ ફિલઅપ કરતા હોવ તો તમારે અહીંયા ક્યાંય જવાનું નથી આ ફિલઅપ કરવાનું નથી પણ સૌથી પહેલાં તમારે અહીંયા જે ત્રણ નીચેના ઓપ્શન છે ત્યાં જવાનું છે અને એમાં નીચે નોટ રજિસ્ટર્ડ યટ ક્લિક હિયર ટુ રજિસ્ટર ત્યાં ઉપર ક્લિક કરવાનું છે પહેલું સ્ટેપ સમજી લો મિત્રો દરેક મિત્રો અહીંયા ભૂલ કરી રહ્યા છે તો પહેલું જે સ્ટેપ છે અહીંયા નોટ રજિસ્ટર એટ ક્લિક હિયર ટુ રજિસ્ટર તેના ઉપર ક્લિક કરવાનું છે એ ક્લિક કર્યા બાદ આવો ઇન્ટરફેસ છે દેખો અહીંયા શું ફેર છે અહીંયા લોગિન લખેલું છે એ પણ તમે બતાવી દઉં એટલે કે કન્ફ્યુઝન ન થાય અહીંયા લોગિન લખેલું છે પણ અહીંયા નીચે આ જે સ્ટેપ છે એના ઉપર ક્લિક કરશો અને આ કોને કરવાનું તો જે પહેલીવાર વાર લોગિન કરતું હોય અથવા રજિસ્ટર કરતું હોય એના માટે રજીસ્ટર કર્યા પછી જ તમારે લોગિન થવાનું છે એટલે રજીસ્ટર ઉપર ક્લિક કરશો અહીંયા નોટ એટ રજીસ્ટર ઉપર ક્લિક કરશો એટલે આવો ઇન્ટરફેસ ખુલશે અહીંયા રજિસ્ટર ઉપર ક્લિક કરશો એટલે આવું ડેટા નીકળશે તો આ બધો ડેટા પછી તમારે ભરવાનો છે પહેલાં જે છે તમારું ટાટ નંબર છે એ તમારો જે ટાટની રાજ્ય પરીક્ષા બોર્ડની જે માર્કશીટ છે એમાં તમને ટાટનો નંબર મળી જશે તમારી જન્મ તારીખ નાખવાની છે એના પછી તમારું ઈમેલ એડ્રેસ નાખવાનું છે ઈમેલ એડ્રેસ નાખ્યા પછી તમારો જે મોબાઈલ નંબર મિત્રો ખાસ અહીંયા ધ્યાન રાખજો મોબાઈલ નંબર અહીંયા નાખવામાં કારણ કે એ મોબાઈલ ઉપર જ તમારો ઓટીપી આવશે જેને વન ટાઈમ પાસવર્ડ કહે છે જે તમારી સિક્યુરિટી માટે ખૂબ જ જરૂરી છે તો અહીંયા જે મોબાઈલ નંબર નાખો એ તમારો હાથ વગો હોવો જોઈએ અને ચાલુ હોવો જોઈએ જ્યાં સુધી પ્રોસેસ પૂરી ન થાય ભરતીની ત્યાં સુધી તો એ ખાસ ધ્યાન રાખવાનું મોબાઈલ નંબર ચાલુ હોય એવો તમારી પાસે હોય એવો અને હાથ હોય એવો નાખવો બીજું કે પાસવર્ડની વાત કરીએ તો હવે ઘણા લોકોને અહીંયા કન્ફ્યુઝન છે કે સર પાસવર્ડ કયો નાખવાનો તો અહીંયા પાસવર્ડ કોઈ એ લોકોએ આપેલો નથી ફક્ત અહીંયા પાસવર્ડ તમારે તમારી સેફટી માટે મનપસંદ ક્રિએટ કરવાનો છે મનપસંદ પાસવર્ડ તમારે અહીંયા બનાવીને લખવાનો છે એકવાર અહીંયા બનાવીને લખી દીધા પછી નીચે બીજી વાર એનો એ જ સેમ ટુ સેમ નીચે કન્ફમેશન પાસવર્ડની અંદર નાખવાનો છે એ નાખ્યા પછી અહીંયા કેપ્ચા કોડ છે અને એ કેપ્ચા કોડ કઈ રીતે ફિલઅપ કરવાનો ડેટા અહીંયા જોઈએ કે આ જે છે કેપ્ચા કોડ ટોટલ છે ટોટલની અંદર 25 વત્તા આઠ એમ કરીને ટોટલ નાખ્યું છે એ એવી રીતે અહીંયા કેપ્ચા કોડ નાખ્યા બાદ વેરીફાઈ મોબાઈલ નંબર ઉપર ક્લિક કરવાનું છે અહીં વેરીફાઈ મોબાઈલ નંબર ઉપર ક્લિક કરશો એટલે નીચે અહીંયા એક ઓટીપીનું ઓપ્શન આવશે અને અહીંયા તમે જે મોબાઈલ નંબર નાખ્યો છે એ મોબાઈલ નંબર ઉપર એ ઓ એટલે કે વન ટાઈમ પાસવર્ડ આવશે જે અને અહીંયા જે ઓપ્શન ખુલે ત્યાં તમારે એ ઓટીપીને નાખવાનો છે એ ઓટીપી નાખ્યા પછી તમે કન્ફર્મેશન તમારું જે રજીસ્ટ્રેશન છે એ થઈ જશે અને ફરી પાછો તમારા ઇન્ટરફેસ આવું બતાવશે હવે શું કરવાનું છે હવે તમારે ફરીથી પહેલાં તમારા જે હોમ પેજ હતું એના ઉપર જતું રહેવાનું છે હોમ પેજ ઉપર ગયા પછી અહીંયા એપ્લાય કારણ કે આપણે રજીસ્ટ્રેશન કરી નાખ્યું છે હવે આવશે વારો ફોર્મ ભરવાનો તો અહીંયા એપ્લાય ફોર હાયર સેકન્ડરી ઉપર ફરીથી જવાનું છે અને ફરીથી અહીંયા ક્લિક કરવાનું છે અહીં ક્લિક કર્યા બાદ ફરીથી તમને એક આવો ઇન્ટરફેસ આવશે જેમાં તમારે હવે લોગ ઇન થવાનું છે જો અહીંયા લોગ ઇન લખેલું છે પ્યા પહેલાં શું લખેલું હતું રજિસ્ટરવાળું લખેલું એ પૂરું કર્યા પછી હવે લોગ ઇન તમે થઈ ગયા છો એટલે તમારે આ ઇન્ટરફેસ ઉપર જવાનું છે અહીંયા તમારી જે ડેટા છે એ ફિલઅપ કરવાનો છે ટાટ નંબર ડેટ ઓફ બર્થ પાસવર્ડ જે તમે હમણાં ક્રિએટ કર્યો એ અને એ નાખ્યા પછી કેપ્ચા જે કોડ છે એ કોડ અહીં એનો સરવાળો કરી અને એ ટેકનિકલી બાબત છે એ અહીંયા લખી કારણ કે અમુક જે ડેટા હોય એ રોબોટિક નથી ભરતું એ જાણવા માટે અહીંયા કેપ્ચા કોડ નાખવામાં આવે છે એ પણ એક ટેકનિકલ બાબત તમને સમજાવી દીધી પછી અહીંયા છે લોગિન એ લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારું જે ફોર્મ છે એ ફોર્મ અહીં આ રીતના ઇન્ટરફેસની અંદર ખોલી જશે અને આ રીતેનું તમારું જે ઇન્ટરફેસ છે એ ખુલી જશે અને એપ્લિકેશન ફોર્મ ઉપર તમારે ક્લિક કરવાનું છે એ એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કર્યા પછી તમારું જે એપ્લિકેશન ફોર્મ છે એ એપ્લિકેશન ફોર્મ આ રીતે ઓપન થઈ જશે હવે એપ્લિકેશન ફોર્મ ઓપન થશે ત્યારે સૌથી પહેલી અહીંયા સૂચના આવે છે મિત્રો એ સૂચના તમારે વાંચી લેવાની છે અહીંયા લખ્યું છે કે ફોર્મ ભરતા પહેલાં આપની બધી જ લાયકાતના કુલ ગુણ અને મેળવેલ ગુણની ખાતરી કરી લો જો આપને આ ખબર ન હોય તો આપની કોલેજ અથવા યુનિવર્સિટીનો સંપર્ક કરીને મેળવી લો તો અગાઉ પણ વિડીયો બનાવ્યો તો જ્યારે ગવર્મેન્ટની ઓપ ઓફિશિયલ જાહેરાત હતી એ વખતે પણ જ્યારે ફોર્મ ભરવાનું ત્યારે આ સૂચના અગત્યની હતી તો મિત્રો તમારે જે માર્કશીટની અંદર ગ્રેડ લખેલા હોય છે એ ગ્રેડ ગ્રેડને માર્કમાં કન્વર્ટ કરીને તમારે જે કોલેજમાંથી એ પ્રમાણપત્રો મેળવી લેવા છે તો એ એના ઉપર અહીંયા ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારું જે ફોર્મ છે એ ફોર્મનું ફિલઅપનું ચાલુ થઈ જશે હવે અહીંયા જોઈએ છે કે આપણે અગાઉ ટાટનો નંબર નાખી દીધો છે એ ટાટનો નંબર નાખ્યા ઉપરથી આ બધી ડેટા ઓટો ફિલ થઈને આવશે જેમ કે તમારો ફોટો તમારી કેટેગરી તમે શેમાં એપ્લાય કરો છો તો હાયર સેકન્ડરીમાં કારણ કે તમારી માર્કશીટ હાયર સેકન્ડરીનો છે એટલા માટે બીજું કે અહીંયા ટાટનો માર્ક તમારા ઓટોમેટિકલી લખેલા આવી જશે ટાટનો નંબર આવી જશે ડેટ ઓફ બર્થ આવી જશે અને ખાસ કરીને જે સૌથી અગત્યની બાબત છે મિત્રો એટલું ફોર્મ સરળ બનાવી દીધું છે તમારે કોઈ ડેટા મોસ્ટલી ફિલઅપ કરવાનો થતો નથી બહુ ઓછામાં ઓછો ડેટા ફિલઅપ કરવાનો છે કારણ કે ગઈ વખતે જ્યારે ફોર્મ ભરતા હતા ત્યારે ઘણા બધા લોકોને અહીંયા ક્વેરી થઈ હતી એડવર્ટાઇઝ નંબર ખોટા લખાઈ ગયા હતા તો આ વખતે એ લોકોએ ઓટો સિલેક્ટ આવી જાય એવું સી સિસ્ટમમાં ગોઠવ્યું છે કે તમારા જે ટાટના નંબર છે એ ટાટના નંબર ઉપરથી જ અહીંયા એડવર્ટાઇઝ નંબર ઓટોમેટિક ફિલ થઈ જાય અહીંયા આઠ નંબર છે એ ગુજરાતીની જાહેરાતનો બતાવે છે એ તમારે સિલેક્ટ કરવાનો નથી પણ ઓટોમેટિકલી તમને એ ઇન્ફોર્મેશનમાં શો થઈ જશે પછી બેઝિક ડિટેલ છે એ તમારું નામ કેટેગરી એ પણ ઓટોફિલ આવશે પીએચ હોય તો તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે પીએચ કેટેગરીના મિત્રો હોય તો એના પછી નેક્સ્ટ કોન્ટેક્ટ ડિટેલ આવશે જ્યાં તમારી અત્યારની જે કરંટ કોન્ટેક ઇન્ફોર્મેશન હોય એ ભરવાની છે મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ અત્યારનું એડ્રેસ બદલાયું હોય તો તમે ફિલઅપ કરી શકો છો ના હોય તો ઓટો ફિલ છે જ બીજું સ્ટેટ તો ગુજરાત પિનકોડ નંબર જે આવ તમારે લાગુ પડતો હોય એ લખવાનો હવે અહીંયા જુઓ ડિસ્ટ્રિક્ટમાં બે ઓપ્શન છે તો ડિસ્ટ્રિક્ટ અને પ્રિફેર ડિસ્ટ્રિક્ટ ફોર વેરિફિકેશન તમને એમ થશે કે બે કઈ રીતે બે જિલ્લા તો અહીંયા પહેલો જે જિલ્લો છે એ તમારા વતનનો જિલ્લો લખવાનો છે અને બીજું જે અહીંયા લખ્યું છે પ્રિફેર ડિસ્ટ્રિક્ટ ફોર વેરિફિકેશન એટલે કે જો તમે ચાર ગણા ઉમેદવારમાં તમારું સિલેક્શન થાય છે તો તમે ડોક્યુમેન્ટ વેરીફિકેશન બાબતે કયા જિલ્લામાં ઈચ્છો છો જેવા એનો અહીંયા ડેટા ફિલઅપ કરવાનો છે ત્યાં તમારે વેરિફિકેશન કરવા માટે જવું પડશે અહીંયા લખ્યું છે જો આપનો પ્રોવિઝનલ મેરિટમાં સમાવેશ થશે તો આપ જે પણ જિલ્લામાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવા માંગો છો જે જિલ્લો અહીં દર્શાવવાનો છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે વેબસાઇટનો લિસ્ટ એ જે ડોક્યુમેન્ટ વેરીફિકેશનના જે જે પણ જિલ્લાના આખી યાદી છે એ વેબસાઇટ ઉપર અવેલેબલ છે એના પછી અધર ડિટેલ્સ આવે છે અધર ડિટેલ્સની અંદર કોમ્પ્યુટર ક્વોલિફિકેશન માંગીએ છીએ એ કમ્પલસરી છે ફરજિયાત છે એટલે એમાં યસ કરવાનું પછી અહીંયા કોમ્પ્યુટર ક્વોલિફિકેશન છે તો અહીંયા સર્ટિફિકેટ હોય તો સર્ટિફિકેટ અહીંયા ક્લિક કરશો એટલે નીચે મેન્યુ ખુલશે બી ધોરણ દસ બાર ગમે તેમાં તમારે એકમાં પણ વિષય તરીકે કોમ્પ્યુટર હોય તો અહીંયા તમારે એને સિલેક્ટ કરવાના દાખલા તરીકે દસમામાં હોય તો દસમું સિલેક્ટ કરવાનું અને એની અહીંયા સર્ટિફિકેટનો જે નંબર છે કોમ્પ્યુટર સર્ટિફિકેટ એ અમારે અહીંયા ફિલઅપ કરવાનો છે અહીંયા સિક્યુરિટી રીઝન ખાતે આ બધી માહિતી હાઇન્ડ કરેલી છે પણ તમે હવે તમારા વિવેક બુદ્ધિ મુજબ ભરજો બીજું કે એક્સ સર્વિસમેન હોય તો તમારે જે પણ સૈનિકો હોય એમ એમને લાગુ પડે છે એક્સ સર્વિસમેન પછી અહીંયા ખાસ કરીને આ નવું છે આર યુ ઓલરેડી ટીચર ઇન ગવર્મેન્ટ ગ્રાન્ટિડ પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલ આ જે ચાલુ નોકરીવાળા માટેનો ઓપ્શન છે જે અત્યારે નોકરી નથી કરતા એ મિત્રો એ અહીંયા નો આ જે છે દેખાય છે એવું ને એવું રાખવાનું છે નો લખવાનું છે પરંતુ જો તમે નોકરી કરતા હોવ તો યસ કરવાનું છે બીજું અહીંયા કન્ફ્યુઝન ખાસ કરીને એના પછીના જે ઓપ્શન છે કે હેવ યુ એપ્લાયડ ધ પ્રીવિયસ ફોર ટીચર્સ જોબ ગવર્મેન્ટ એન્ડ ગ્રાન્ટિડેડ પહેલાં તો અહીંયા સમજી લો કે આ ચાલુ નોકરીવાળા માટે છે હમણાં નવી નિમણૂક પામી હોય તો પણ તમે ચાલુ નોકરીમાં જ ગણાવો છો તો તમારે જો એવું હોય તો યશ કરવાનું છે ચાલુ ડોબવાળા માટે આ ઓપ્શન છે અહીંયા યશ કરશો એટલે આવી ડિટેલ્સ ખુલશે જે ચાલુ નોકરીવાળા છે એના માટે અને યશ કર્યા પછી અહીંયા ડિપાર્ટમેન્ટલ ડિસ્ટ્રિક બ્લોગ સોરી બ્લોક જોઈનિંગ ડેટ સ્કૂલને આ બધી તમારી ડેટા અપ કરવાની છે અને બીજું ખાસ અગત્યનું છે અહીંયા લખ્યું છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના દરેક તબક્કે તમારે એનઓસી રજૂ કરવાનું રહેશે એનઓસી તમારે લાયા પછી જ તમારે ફોર્મ ભરવાનું છે કારણ કે અહીંયા તમારે એની બધી ડિટેલ્સ લખવાની છે એનઓસીનો સર્ટિફિકેટનો નંબર લખવાનો છે અહીંયા ડેટ લખવાની છે અગાઉ પણ ઘણા બધા લોકોને ક્વેરી બાબતે આવ્યા પછી પણ આ જો ના હોય તો એમને અમુક તબક્કે રોકવામાં આવ્યા હતા તો આ ખાસ ધ્યાન રાખવાનું એના વગર ફોર્મ તમે ભરશો તો તમારા સામે વિભાગીય કચેરી દ્વારા એક્શન લેવાઈ શકે છે તો આ ડોક એનઓસી જે છે એ તમારે લઈને જ ફોર્મ ભરવાનું છે હવે એના પછી આગળ જોઈએ તો પ્રોફેશનલ ગ્રેજ્યુએશન ક્વોલિફિકેશન બીએડ એની પહેલાં બી એનું આવશે તો બી એનું તમારે ગ્રેજ્યુએશનની ડિટેલ્સ ભરવાની છે એ તો તમને બધાને આવડત છે કોઈ એમાં ક્વેરી નથી એ જ રીતે અહીંયા બીએડનું છે તો બી નું ક્વોલિફિકેશન અહીંયા ખાલી તમારે સિલેક્ટ કરવાનું છે અહીંયા મેથડમાં ખાસ ધ્યાન રાખજો કે મેથડમાં પહેલી જે મેથડ છે એ પહેલી મેથડ તમારો મેઇન સબ્જેક્ટ આવે અમુક કિસ્સામાં સેકન્ડરીમાં પણ આવે છે પણ એ રેર કેસમાં છે તો મોસ્ટલી તમારે બીએડની અંદર તમે જે વિષયમાં બી એડમાં એડમિશન લીધું હોય એ તમારી પહેલી મેથડ અહીંયા લખ્યું છે કે આ પૈકી અહીંયા બીએડ શિક્ષણ વિશારત આ બધી ડિટેલ્સ છે એમાંથી કોઈ પણ એક તમારે એટલે અહીંયા ખાલી સિલેક્ટ કરી દેવાનો છે પછી અહીંયા લખ્યું છે નોટ કે જો પ્રોફેશનલ ગ્રેજ્યુએશનમાં માત્ર એક જ મેથડ હોય તો મેથડ ટુમાં અધર સિલેક્ટ કરી ઝીરો લખ ટાઈપ કરવું અહીંયા અધર છે દેખો અહીંયા નીચે છે કે મેથડ ટુ જો મેથડ ટુમાં તમે અહીંયા ક્લિક કરો અને સિલેક્શનમાં તમારું મેથડ ન બતાવતી હોય તો અધર કરી દેવાનું અને નીચે અહીંયા જીરો લખી દેવાનું પછી અહીંયા સ્ટેટ છે જે પણ સ્ટેટમાં કર્યું હોય એ ગુજરાત અહીંયા લખવાનું યુનિવર્સિટીનું નામ લખવાનું કોલેજનું નામ લખવાનું પાસિંગ યર્સ લખવાનું અને ખાસ કરીને એનસીઆરટી અથવા આરસીઆઈ સી આઈ રેકોગ્નાઇઝેશન જેવો યુનિવર્સિટી લાગુ પડતી હોય એમાં ઉપર તમારે અહીંયા યસ કરવાનું છે પછી અહીંયા કુલ ગુણમાંથી મેળવેલ ગુણ ટોટલ ગુણ અને એમાંથી મેળવેલ ગુણ લખશો એટલે ઓટોમેટિકલી અહીંયા પર્સન્ટેજ મીન્સ કે ટકાવારી લખાઈને આવી જશે એ જ રીતે એમએડનું છે પ્રોફેશનલ પોસ્ટ ગ્રેજ્યુએશન જો એમએડ હોય તો જ ભરવાની છે એમએડ ન હોય તો એને બ્લેન્ક રાખી શકો છો હવે ખાસ કરીને અહીંયા આ જે ફોર્મ છે એ મેલનું છે પણ ફિમેલનું હશે અને જો તમે કેટેગરી ફિમેલ સિલેક્ટ કરી હશે તો ફિમેલની અંદર તમારે એક નવું ઓપ્શન આવ્યું છે કે મહિલા અનામત રિઝર્વેશનમાં તમે માગો છો કે તમામ મહિલાઓને કહી દેવું છે કે એમાં તમારે બધાએ આંખો મીચીને યશ કરી દેવાનું છે એટલે કોઈ જાતનો કોઈ પ્રશ્ન જ રહે નહીં હવે એ બધું જ કર્યા પછી નીચે અહીંયા સેવનું ઓપ્શન છે ત્યાં ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારા જેટલા ફોર્મની ભરી ડિટેલ છે બધી ડિટેલ સેવ થઈ જશે અને એક આવો ઇન્ટરફેસ તમારા સામે આવી જશે હવે આ ઇન્ટરફેસ આવ્યા પછી હવે સેકન્ડ જે તમારું છે એ પે ફીસનું આવે છે મીન્સ કે તમારે ફી પે કરવાની છે એપ્લિકેશન ભરી દીધી પછી ફી હવે ફી બાબતે કહેવું છે કે અહીંયા પે ફી ઉપર ક્લિક કરવાનું છે એ કરશો એટલે મેન્યુઅલી આપણે જે નેટવર્કની અંદર ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ કાર્ડથી અથવા તો નેટ બેન્કિંગથી એ તમારે ડેટા તમારો ફિલઅપ કરવાનો છે તો તમે રોજમાં રોજનું થઈ ગયું છે તો એના સ્ક્રીનશોટ નથી બતાવતો પેની ઉપર ક્લિક કરશો એટલે તમારે જે મેન્યુઅલી કાર્ડની ડિટેલ્સ ભરવાની છે એ ભર્યા પછી તમે પેમેન્ટ કરશો એટલે જે ઓનલાઈન બેકિંગથી ત તમે કરતા હોવ તો ઓટીપી તમારા જે પણ બેંક ડિટેલ્સ નાખ્યું હોય એના મોબાઈલ નંબર ઉપર ઓટીપી હશે ઓટીપી ફ્લેક કરશો એટલે તમારું પેમેન્ટ થઈ જશે અને પેમેન્ટ થઈ ગયા પછી અહીંયા ખાસ કરીને તમારે પેમેન્ટ હિસ્ટ્રીમાં ચેક કરી લેવાનું છે પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરી લેવાની કે આપણું પેમેન્ટ થયું છે કે નહીં પેમેન્ટ બાબતે કહી દઉં કે જે કેટેગરીના ઉમેદવારો છે એ એ લોકોને પચાસ રૂપિયા છે અને જનરલવાળા કે જનરલ જે મિત્રો આવે છે સામાન્યની અંદર આવે છે એવા લોકોએ સો રૂપિયા ફિલઅપ કરવાના છે સો રૂપિયાની જે ચલણ છે સોરી ચલણ નહીં પણ ડાયરેક્ટ અહીંયા ફી પે કરવાના છે જનરલ માટે સો રૂપિયા અને અધર કેટેગરી માટે પચાસ રૂપિયા હવે એના પછી ચોથા નંબરનું આવે છે પ્રિન્ટ એપ્લિકેશન આજના દિવસે મુજબ અત્યારે આ જે વિડીયો બની રહ્યો છે આટલા વાગે તો એ વિડીયો બન્યા પછી મોસ્ટલી ક્વેરી સોલ્વ થઈ ગઈ છે અમુક લોકોને જે પ્રિન્ટ એપ્લિકેશન નહોતું થતું એ હવે થવા લાગ્યું છે અમુક લોકોને પે ફી નહોતી બતાવતી સ્ટેટમેન્ટ નહોતું બતાવતા એ પણ બતાવવા માંડ્યા છે અત્યારે વેબસાઇટમાં મોસ્ટલી કોઈ ક્વેરી નથી ક્રિમિનલ બાબતે પણ ક્વેરી હતી એ પણ સોલ્વ કરી દીધી છે ઇડબ્લ્યુએસ બાબતે ક્વેરી હતી એ પણ સોલ્વ કરી દીધી છે કે ઈ અંદર જે બાહેંધરી પત્રક છે એ ભરવાનું છે જો તમારી વેલિડિટી ખતમ થઈ જતી હોય ઇડબલ્યુ ની તો બાકી બધા ઈડબ્લ્યુ ના અત્યાર સુધીના કઢાવેલા તમામ ઈડબ્લ્યુ સર્ટિફિકેટ ચાલે છે એ જ રીતે નોન ક્રિમિનલ સર્ટિફિકેટમાં ત્રણ વર્ષ પછી પણ જે ઠરાવમાં જે સૂચનાઓ મારી છે એ તારીખ સુધીનું તમારે છે ત્રીજા મહિનાની એકવીસ તારીખ સુધીનું ગણા બે હજાર સોરી એકવીસ તારીખ નહીં ત્રીજા મહિનાની બે હજાર એકવીસનું માર્ચ મહિના સુધી ગણાશે એકત્રીસ ત્રણ બે હજાર એકવીસ સુધી તો આ બધી ક્વેરીઓ હતી એ બધી ક્વેરીઓ આજે સોલ્વ થઈ ગઈ છે અને ખાસ ઇન્ટરેસ્ટ લઈને જેટલા પણ લોકોના ફોન આવ્યા હતા એટલા બધાને ફોન એટેન્ડ કર્યા છે ના થયા હોય તો માફી ચાલુ છું કારણ કે અમારી પણ એક લિમિટેશન છે બીજું કે હજી પણ જો તમને કોઈ કન્ફ્યુઝન હોય તો મહેરબાની કરીને કોમેન્ટ કરી દેજો અને જો તમને કોઈ પ્રોબ્લેમ્સ આવતો હોય તો પ્રોબ્લેમ પણ તમારો કોમેન્ટમાં જણાવજો જેથી કરીને અમે વિભાગની અંદર આ તમારી જે પણ પ્રોબ્લેમ છે ક્વેરી છે એ આઉટ કરવાનો અમારો બેસ્ટ પ્રયત્ન હશે તો તમામ મિત્રોને જયવશક્તિ ટીમના નમસ્કાર જય હિન્દ વંદે માતરમ મળીએ છીએ આના પછી તમારા જે વારંવાર પૂછાતા પ્રશ્નો છે એ પ્રશ્નોનો વિડીયો લઈને આવું છું મિત્રો ત્યાં સુધી ધન્યવાદ આવજો જય હિન્દ વંદે માતરમ જૈ યશક્તિ આશા રાખું છું કે વિડીયો જો તમે આખો જોશો સમજશો તો તમને ફોર્મ ભરવામાં કોઈ તકલીફ પડશે નહીં અને બહુ સ્મૂથલી તમે તમારું ફોર્મ ફિલઅપ કરી શકો છો અસ્તુ જય હિન્દ વંદે માત્ર